हेलो, हाय। जय माता जी। हेलो, नमस्ते। केम छो बधा? जय माता जी। नमस्ते नमस्ते। हेलो, हाय, नमस्ते नमस्ते। हेलो हेलो। हेलो, बस मजामा। नमस्ते मित्रों, હું હેતસ્વી સોમાણી, યોગા વર્લ્ડ ચેમ્પિયન એન્ડ ઓલ્સો બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા. સો આજે આપણે બધાએ યોગ કરવાના છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, રાઈટ? અને એની હજી સુધી કોઈ દવા શોધાણી નથી, આપણને ખબર છે બધાને. તો એની માટે આપણી પાસે ખાલી બે જ ઉપાય છે, એક કે આપણે ઘરે રહીએ અને બીજું કે આપણે એવા કાર્ય કરીએ જેનાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય, આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. અને જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે તો આપણે કોરોનાની સામે લડત દઈ શકશું, બરાબર ને? તો આપણા જે પ્રાચીન કાળ દરમિયાન અનેક એવા ઋષિ મુનિઓ છે જેમણે ઘણા બધા પ્રાણાયામ, ઘણા બધા આસન એવા બનાવ્યા છે, જે આસન અને પ્રાણાયામ કરીને આપણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરી શકીએ છીએ, ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરી શકીએ છીએ. અને આપણે યોગ છે એ તો આપણા ભારત દેશની સંસ્કૃતિ છે, બરાબર? તો જો આઉટ ઓફ કન્ટ્રીના લોકો, વિદેશી લોકો યોગને અપનાવતા હોય સ્વસ્થ રહેવા માટે, તો આપણે શું કામ આપણી સંસ્કૃતિને ના અપનાવીએ? સાચી વાત ને, કે આપણી સંસ્કૃતિ યોગ છે તો આપણે પણ આપણી સંસ્કૃતિને અપનાવવું જ જોઈએ. તો આજે આપણે અમુક એવા પ્રાણાયામ અને આસન કરવાના છે જેનાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય અને આપણા અંદરના જે લંગ્સ છે આપણા મજબૂત બને, આપણી અંદરના સ્નાયુઓ, નાડીઓ, દરેક વસ્તુ મજબૂત બને એવા પ્રાણાયામ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું ઓમકાર પ્રાણાયામથી. ઓકે, નમસ્તે મિત્રો, નમસ્તે. ધન્યવાદ તમે સૌ મારી સાથે જોડાણા એ બદલ, ધન્યવાદ. હેલો હેલો, જય માતાજી. તો આપણે સૌથી પહેલા ઓમકાર પ્રાણાયામની શરૂઆત કરશું. થેન્ક યુ. કેમ છો બધા, મજામાં? ઓકે. અને સાથે સાથે આપણે મ્યુઝિક સાથે પણ યોગ કરશું. ઓલ એજ ગ્રુપના લોકો યોગ કરી શકે અને રોજિંદા જીવનમાં આપણે કેવા યોગ, કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી આપણે ફિટ રહી શકીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધે તો આપણે કોરોનાની સામે લડત દઈ શકીએ, બરાબર ને? અને આપણને ખબર છે કે લોકડાઉન 2 છે એ હજી વધારે લંબાયું છે, તો આપણે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીજીને આપણે સાથ આપશું, સપોર્ટ કરશું, રાઈટ? તો ચલો સૌથી પહેલા આપણે જી. ઓકે, પ્રાણાયામથી શરૂઆત કરશું. ઓમકાર પ્રાણાયામ. ઓમકાર, આપણને ખબર છે કે ઓમ એક એવી ધ્વનિ છે જે સૃષ્ટિની અંદર સૌથી પહેલી સર્જન થયેલું છે જેનું, ઓમકાર, ઓમનું. તો સૌથી પહેલા આપણે ઓમકાર પ્રાણાયામ કરશું અને ઓમની અંદર અ ઉ મ એવા ત્રણ શબ્દ સમાયેલા છે. અ છે ઈ નાભી, એટલે કે સ્ટમકમાં એનો નાદ પકડાય છે. ઉ છે એટલે હૃદય, ઉ આપણે બોલીએ તો એનું છે એ હૃદયની અંદર એનો નાદ પકડાય છે. અને મ, મ છે એ મગજ, એટલે કે આપણા મ એમ બોલીએ ઓમકારની અંદર તો માઇન્ડની અંદર એનો નાદ પકડાય છે, બરાબર? તો ઓમકાર પ્રાણાયામ કરવાથી આપણું સ્ટમક, હૃદય અને માઇન્ડની અંદર એનો નાદ પકડાય, એટલા માટે એની ઘણી બધી પોઝિટિવ અસર થાય છે ઓમકાર પ્રાણાયામથી આપણા શરીરની અંદર અને આજુબાજુની જે કંઈ આપણી આજુબાજુના વાતાવરણની અંદર પોઝિટિવ અસર થાય છે. તો સૌથી પહેલાં આપણે ઓમકાર પ્રાણાયામ કરશું. જય માતાજી, દરેકને જય માતાજી. ઓકે, સ્ટાર્ટ કરીએ ઓમકાર પ્રાણાયામ.
ઓકે અને દરેક પ્રાણાયામ અને એક્સરસાઇઝ છે એ વધારે ને વધારે બ્રીધિંગની સાથે થાય એ વધારે સારું કહેવાય. તો આપણે પ્રોપર બ્રીધિંગ સાથે કરશું. ઓકે, ઇનહેલ, શ્વાસને અંદર ભરશું ધીરે ધીરે. ઓ બીજી વખત ઇનહેલ. ઓ ત્રીજી વખત ઇનહેલ, શ્વાસને અંદર ભરવાનો છે ધીરે ધીરે અને પછી ઓમ કરી અને બહાર કાઢવાનો છે એકદમ ધીમે ધીમે, કોઈ ઉતાવળ નથી કરવાની. અને એવી જગ્યાએ આપણે પ્રાણાયામ કરશું તો એની વધારે પોઝિટિવ અસર થાય કે જે જગ્યા સૌ શાંતિ હોય, આપણને એકાંત મળી રહે, કોઈ પણ પ્રદૂષિત વાતાવરણ ના હોય. ઓકે, ત્રીજી વખત, પાંચ વખત કરવાના છે આપણે. ઓકે, પૂરક શ્વાસ ભરવાનો છે ઇનહેલ. ઓ ચોથી વખત પૂરક શ્વાસને અંદર ભરીએ. દરેક લોકો, જે લોકોને જો ગોઠણની દુખાવો હોય કે એવું હોય તો એ લોકો ખુરશી ઉપર બેઠીને પણ કરી શકે છે, અને જે લોકોને પદ્માસન ના થાય એ અર્ધ પદ્માસનમાં પણ કરી શકે. જે રીતના આપણે કમ્ફર્ટેબલ હોય એ રીતના આપણે બેઠીને કરી શકીએ છીએ. જો બને તો જ્ઞાન મુદ્રા જ રાખવી જોઈએ, જેનાથી વધારેના વધારેના ફાયદા મળે છે. તો જ્ઞાન મુદ્રા અથવા તો આ મુદ્રામાં આપણે બુદ્ધ મુદ્રામાં બેસવાનું છે. ઓકે, લાસ્ટ ટાઈમ પૂરક ઇનહેલ, શ્વાસ ભરવાનો છે. ઓ શરૂઆત ઓમકાર પ્રાણાયામથી કરી છે. હવે આપણે કરવાનું છે કપાલભાતિ ક્રિયા. આ જે કપાલભાતિ ક્રિયા છે એ આપણા શરીરની અંદર જે આપણા ફેફસાઓ છે એને મજબૂત બનાવે છે. અને ઘણા બધાને કફ ને ઉધરસ ને એની પણ બીમારી હોય, અત્યારે કફ ઉધરસ જે લોકોને થઈ ગયું હોય તો એને મટાડવા માટે આપણે કયા પ્રકારના પ્રાણાયામ કરવા જોઈએ, તો એમાંથી એક છે કપાલભાતિ ક્રિયા. તો કપાલભાતિ ક્રિયા એ શુદ્ધિકરણની ક્રિયા છે. આપણી અંદરના જે બોડી પાર્ટ્સ છે, આપણા અંદરની નાડીઓ છે, સ્નાયુઓ છે, જઠર છે, ફેફસા છે, દરેક નાડીઓને શુદ્ધ બનાવે છે. તો કપાલભાતિ ક્રિયા આપણે કઈ રીતના કરવાની છે? તો સૌથી પહેલાં શ્વાસ લેવાનો છે. ઓકે, શ્વાસ ભરી અને ધીમે ધીમે સ્ટોક બહાર કાઢવાના છે. હું તમને બતાવીશ કઈ રીતના કરવાનું છે. ઓકે, લેટ સ્ટાર્ટ. જુઓ, શ્વાસ ભર્યો અને ધીમે ધીમે પેટને અંદર બહાર કરવાનું છે. ઓકે, અંદર બહાર અને શ્વાસને બહાર કાઢવાનો છે એ રીતના. ઓકે, તો ઇનહેલ. Thank you.
તમે જોઈ શકો છો કઈ રીતના પેટની નાભી આપણી જે નાભી છે એને અંદર બહાર કરીને શ્વાસ કાઢવાનો છે અને એ ધીમે ધીમે કરવાનું છે સૌથી પહેલા આ બે પ્રકારે આપણે કરી શકીએ એક સૌથી પહેલા ધીમે 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 અને પછી ફાસ્ટ 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 તો આજે હું તમને બંને કરીને બતાવીશ ઓકે તો સૌથી પહેલા આપણે શ્વાસ ભરશું પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢીને સ્ટોપ કરશું સ્ટોપ એમ 1 2 3 એ રીતે ઓકે સો શ્વાસ ભરશું ચલો ઇન્હેલ હજી બે વખત આપણે કપાલભાતિ ક્રિયા કરવાની છે ઓકે તમે દરેક જણા મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કે જો તમે જાણતા હોય તો કે તમે કયું પ્રાણાયામ કરવા ઈચ્છો છો અથવા તો તમને કંઈ પણ ક્વેરી હોય તો એ પણ જણાવી શકો છો એટલા માટે હું તમને વધારે ને વધારે સમજાવી શકું કે તમારે કઈ રીતના કરવું જોઈએ જો તમારા માઇન્ડમાં કંઈ હોય કે કોઈને પેટનો ભાગ વધારે હોય કે રેગ્યુલર તમે કંઈ એક્સરસાઇઝ કરી શકો ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરવા માટે કયા પ્રાણાયામ કરવા જોઈએ અને કઈ આસન કરવા જોઈએ તો આપણે કરવાના જ છીએ આજે અને મ્યુઝિક સાથે કરવાના છીએ જેથી તમને લોકોને મજા આવે અને સાથે સાથે તમે કરી પણ શકો હેલો જય માતાજી તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તમારી કંઈ પણ ક્વેરી હોય તો કે તમે શું જાણવા માગો છો અને શું કયા પ્રકારના આસન કરવા માગો છો ઓકે હજી આપણે બે વખત કરવાનું છે કપાલભાતિ ક્રિયા ઓકે ફરી બે વખત સ્ટાર્ટ કરીએ ઓકે ઇન્હેલ
ઓકે હવે લાસ્ટ ટાઈમ કપાલભાતિ ક્રિયા ફરી એક વખત કરશું લાસ્ટ ટાઈમ શ્વાસ ભરવાનો છે ઊંડો લાંબો શ્વાસ જી યસ હા મારું નામ હેતસ્વી સોમાણી યસ ઓકે ફરી એક વખત શ્વાસ ભરશું આપણે ઊંડો લાંબો અને પછી ધીમે ધીમે સ્ટોકની સાથે શ્વાસ બહાર કાઢવાનો છે કપાલભાતિ ક્રિયા કહેવામાં આવે છે આને આમાં બને તો તમે પદ્માસન કરી શકો છો જો ના થતું હોય તો તમે અર્ધ પદ્માસન પણ કરી શકો છો તમે જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતના તમે બેસી શકો છો જે લોકોને ગોઠણનો દુખાવો હોય એ ખુરશી ઉપર પણ બેઠી શકે છે ઓકે જી તો ફરી વખત આપણે શરૂ કરશું કપાલભાતિ અને બને તો બે હાથ ગોઠણ ઉપર રાખવાના છે અને થોડું આગળ ઝૂકવાનું છે એટલે આપણું જે પેટ અંદર બહાર થાય એ આપણને ફીલ આપણે ફીલ કરી શક્યા ઓકે આપણે અનુભવી શકીએ કે કઈ રીતના એની આપણે અંદર ક્રિયા થઈ રહી છે તો બને તો આ રીતના આપણે હાથ રાખશું તમે જોઈ શકો છો આ રીતે અને પછી થોડું આગળ ઝૂકવાનું છે ઓકે ઓકે શ્વાસ ભરશું પ્રાણાયામ કર્યા હવે ત્રીજું છે ભસ્ત્રિકા પ્રાણાયામ આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ આપણે એકદમ પૂરી તાકાત લગાવીને કરવાનું છે એકદમ તાકાત લગાવીને જેટલી તાકાત આપણી અંદર હોય એટલી તાકાતથી આપણે શ્વાસ એકદમ ઊંડો લાંબો શ્વાસ ભરવાનો છે અને જોશથી શ્વાસ બહાર કાઢવાનો છે અને હા બીજું કે ઘણા બધા લોકો શ્વાસ બહાર કાઢવામાં બને કે એનો જેટલા પણ લોકોની જે સ્નાયુ હોય જે અંદરના જે તંત્રો હોય દ્રવ્યો હોય એ જેના શુદ્ધ હોય ને એ લોકોને વધારે જ અવાજ આવતો હોય છે તો વધારે અવાજ લેવા માટે ઘણા બધા લોકો ગળેથી અવાજ કાઢતા હોય છે તો એ ગળેથી અવાજ નથી કરવાનો એ ખોટી રીત છે જો તમે ગળેથી અવાજ કરશો તો તમારું ગળું ઘસાઈ શકે છે અને તમને એમ બળતરા થશે તો ગળેથી અવાજ નથી કરવાનો આપણે સૌથી પહેલા નાકેથી શ્વાસ ભરવાનો છે અને નાકેથી શ્વાસ એકદમ જોશથી છોડવાનો છે હું તમને બતાવું છું કઈ રીતે કરશું આપણે ઓકે ચલો સ્ટાર્ટ ઊંડો લાંબો શ્વાસ ભરશું અને નાકેથી છોડવાનો છે એની ચાર પદ્ધતિ છે આપણે કઈ રીતના કરશું દેખો 1 2 3 and 4 તો આ ચારેય પદ્ધતિ આપણે એક સાથે કરવાની છે ઓકે આઈ એમ સોરી નેટ પ્રોબ્લેમ આઈ એમ સોરી નેટ પ્રોબ્લેમ છે થોડો એટલા માટે ડિસકનેક્ટ થઈ રહ્યું છે ઓકે સો હવે આપણે કરવાનું છે ભસ્ત્રિકા પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામની ચાર રીત છે 1 2 3 and 4 ઓકે જેટલું પણ આપણી અંદર બળ છે એટલા બળથી આપણે કરવાનું છે અને નાકેથી જ શ્વાસ બહાર કાઢવાનો છે ગળેથી અવાજ નથી કરવાનો ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે આ દરેક પ્રાણાયામ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો આપણે રેગ્યુલર ટાઈમમાં ઓમકાર પ્રાણાયામ આપણી પોઝિટિવિટી લાવે છે સૌથી પહેલાં બીજું છે કે કપાલભાતિ ક્રિયા અને ત્રીજું છે ભસ્ત્રિકા પ્રાણાયામ ઓકે સ્ટાર્ટ કરશું
ઊંડો લાંબો શ્વાસ ભરવાનો છે અને તમે જોઈ શકો છો આની સાથે પણ આપણે પેટની ક્રિયા હોય છે એ થાય છે એટલે હું તમને સાથે સાથે બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે 1 2 3 સ્ટાર્ટ ઊંડો લાંબો શ્વાસ ભરશું Okay, inhale.
एक्सहेल श्वास बाहर काटो बीजी ऑपोजिट साइड थी હવે જે જે સાઈડથી આપણે શ્વાસ બહાર કાઢ્યો છે એ જ સાઈડથી આપણે શ્વાસ લેવાનો છે અને આ રેગ્યુલર ડેઝમાં તમે જો આનો પ્રયોગ કરો તો ખૂબ જ સારું છે ફરી એક વખત કરશો શ્વાસ ભરવાનો છે ઇન્હેલ બચી શકીએ છીએ અને રેગ્યુલર ડેઝમાં પણ તમે આ પ્રાણાયામનો પ્રયોગ કરી શકો છો ઓકે તો હવે આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે ઓકે જો સૂર્ય નમસ્કારના 2-3 નિયમ છે હું તમને જણાવીશ જો સૂર્ય નમસ્કાર પહેલું કે આપણે સૂર્યોદય થતાં જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો એના ખૂબ જ બેનિફિટ મળે છે અને વધારે ને વધારે આપણને અસર કરે છે અને બીજું કે કોઈ પણ આપણે એક્સરસાઇઝ કરીએ કે કોઈ પણ પ્રાણાયામ કરીએ તો એને બ્રીધિંગ પ્રોપર બ્રીધિંગ સાથે થવું જોઈએ પૂરક રેચકની સાથે શ્વાસ અંદર બહારની સાથે આપણે પ્રોપર બ્રીધિંગ સાથે થવું જોઈએ તો સૂર્ય નમસ્કાર છે એને આપણે પ્રોપર બ્રીધિંગ સાથે કરવાનું છે અને ત્રીજું કે સૂર્ય નમસ્કાર આપણે બધા જાણીએ જ છીએ આમ તો મોસ્ટલી કે સૂર્ય નમસ્કારના 12 પોઝ છે બરાબર તો એ 12 પોઝના 12 મંત્ર પણ છે એ 12 મંત્રની સાથે જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો ખૂબ જ પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે આપણી આજુબાજુ અને આપણા શરીરની અંદર પણ તો આજે આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે 3 વખત આપણે સૂર્ય નમસ્કાર કરશું તમે બધા મારી સાથે જો તમે પોસિબલ હોય તો તમે મારી સાથે સૂર્ય નમસ્કાર કરી શકો છો અથવા તો તમે જોઈ શકો છો કે એના કેટલા પોઝ છે અને આપણે આપણને ખબર છે અને અને આ સૂર્ય નમસ્કારથી પણ આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે બૂસ્ટ થાય છે અને ખૂબ જ પોઝિટિવિટી આપણી અંદર આવે છે ખૂબ જ તંદુરસ્તી આવે છે રાઈટ બીજું કે સૂર્ય નમસ્કાર પ્રાણાયામ છે એનાથી જે લોકોને કમરનો દુખાવો હોય જેના વધારે પડતો મોટાપો હોય એ પણ દૂર થાય છે પેટની ચરબી જો વધારે પડતી હોય એ પણ દૂર થાય છે અને લેડીઝ જેટલા પણ સ્ત્રી હોય મહિલાઓ હોય છે એ લોકોને સુંદર દેખાવ ખૂબ ગમે છે રાઈટ તો એ દરેકને પણ હું કહીશ કે તમારી સૂર્ય નમસ્કારથી આપણને એટલી પોઝિટિવિટી ને સૂર્ય નમસ્કાર આપણી જે ત્વચાને ખૂબ જ ગ્લો આપે છે સૂર્ય નમસ્કારથી આપણી ત્વચા ગ્લો કરે છે અને બીજું કે જેટલા પણ લોકોને પાચન ક્રિયા ડાયજેસ્ટિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થતી હોય ઘણી બધી વખત આપણી જે પાચન શક્તિ હોય ઘણા બધાને નબળી પડી જતી હોય તો ડાયજેસ્ટિંગ સિસ્ટમ આપણી એક સારી બને છે આનાથી સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરને મજબૂત બનાવે છે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે અને જેટલા પણ લોકોને બીપી અને શુગરની
બીપી અને શુગરની તકલીફ હોય તો ડાયાબિટીસ હોય કે પછી બીપી હોય તો એને પણ દૂર કરે છે સૂર્ય નમસ્કાર. પછી વધારે પડતી જે ચરબી હોય એને પણ ઓગાળે છે અને અને અમુક જે લેડીઝને બીજી બધી પ્રોબ્લેમ્સ હોય છે ઘણી બધી, તો એનાથી પણ આમાં રાહત મળે છે સૂર્ય નમસ્કાર પ્રાણાયામ કરવાથી. તો સૌથી પહેલા આપણે હવે સૂર્ય નમસ્કાર પ્રાણાયામ આપણે 3 વખત કરવાના છે. ઓકે, હું તમને દરેકને પોઝ કરીને બતાવું છું કે એના કઈ રીતના હોય છે. ઓકે, હવે આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે. ઓકે, તમે જોઈ શકો છો મારા સૂર્ય નમસ્કારના ભારે ભાગ પોઝ કે કઈ રીતના આપણે કરીએ છીએ. ઓમ ભાનવે નમઃ.
પોઝિટિવિટી મળે છે, તો હજી એક વખત આપણે બે વખત કર્યા છે ને હજી એક વખત બાકી છે. તો થોડી વખત ઊંડા લાંબા શ્વાસ લેશું વજ્રાસનમાં બેઠીને, અને પછી લાસ્ટ ટાઈમ આપણે કરશું. ઓકે, હજી એક વખત લાસ્ટ ટાઈમ સૂર્ય નમસ્કાર. ઓકે, હનુમાન ચાલીસાની સાથે આપણે એક્સરસાઇઝ કરવાની છે યોગની, જેનાથી આપણને પોઝિટિવિટી આવે. અને શનિવાર છે તો આપણી આપણે હનુમાન ચાલીસા પણ કરી શકીએ, એનાથી આપણને વધારે પોઝિટિવિટી મળે. બરાબર, તો હનુમાન ચાલીસા, હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાની સાથે આપણે યોગ એક્સરસાઇઝ કરવાની છે. બહુ ઇઝી એક્સરસાઇઝ છે, તમે રેગ્યુલર તમે કરી શકો છો રેગ્યુલર ડેઝમાં, એટલા માટે. તો ચલો આપણે કરીએ શરૂ હનુમાન ચાલીસાની સાથે.
અને દરેક એક્સરસાઇઝ છે એ બ્રીથિંગ ની સાથે કરવાની છે, પ્રોપર બ્રીથિંગ સાથે, પૂરક રેચક એક્ઝેલ ઇન્હેલ સાથે, ઇન્હેલ એક્ઝેલ સાથે. ઓકે, તો હું તમને, તમે જો મારી સાથે પોસિબલ હોય તો તમે કરી શકો છો, અથવા તો તમે સાથે સાથે જોઈ પણ શકો છો, એટલા માટે તમે રેગ્યુલર ડેઝમાં તમે કરી શકો. તો શરૂ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનો ગુરુ સુધારી, બરનામ રઘુબર બિમલ જસુ, ટાડ્યાસન કરવાનું છે. ઓકે, 1 2
પગના પંજાની આંગળી ઉપર ઉભું રહેવાનું છે આ રીતે Change. One.
ओके हवे नेक्स्ट वन जो आपने बे एक्सरसाइज साथे करवानी छे वन एंड टू वन एंड टू वन एंड टू ओके सो आपने आ एकदम इजी एक्सरसाइज छे जे बद्दीज एज ग्रुप ना लोको करी शके दरेक एज ग्रुप ना नानू बाळक थी मांडी ने वृद्ध सुधी वडीलो सुधी दरेक आ जे एक्सरसाइज छे करी शके ए आजे आपने हनुमान चालीसा नी हनुमान चालीसा साथे आपने जे एक्सरसाइज करी हवे आपने थोड़ी स्पीड में एक्सरसाइज करवानी छे જે તમે જે આ એક્સરસાઇઝ પણ હવે દરેક એજ ગ્રુપના લોકો કરી જ શકે છે પણ થોડી સ્પીડમાં આપણે કરશું ઓકે જે બધાનું ચહીતું આમ તો ગીત છે ઘણા બધા લોકો પસંદ કરે છે આ ગીતને અને આનાથી પોઝિટિવિટી પણ આવે છે જે છે શંકર ભગવાનનું જે સોંગ છે એના ઉપર આજે આપણે કરશું થોડું સ્પીડમાં કરવાનું છે હવે જે એક્સરસાઇઝ છે એ બરાબર ઘણા બધાએ સાંભળેલું ગીત છે અને બહુ સારું સોંગ છે જેનાથી પોઝિટિવિટી પણ આવી શકે છે ભોલેનાથનું સોંગ છે જેના શબ્દો છે મેરા ભોલા હૈ ભંડારી ઓકે તો સ્ટાર્ટ કરીએ स्टार्ट थोड़ा आगे करना है One, two, one, two, one.
Next.
બેલેન્સિંગ પોઝ છે આ વન ડાઉન વન ટુ વન ટુ વન ટુ ઓકે હવે આપણે ત્રિકોણ આસન કરશું કઈ રીતના તમે જોઈ શકો સાઈડ પોઝ કરું છું આ રીતે અને એમાં પણ ટ્વિસ્ટ કરવાનું છે હાથને અંદરની સાઈડ અને બીજો હાથને આ મુઠ્ઠી બાંધીને પકડવાનું છે ઓકે અંદરની સાઈડ એક હાથ અને આ રીતે મુઠ્ઠી હાથની અને પછી પકડી લેવાની છે મુઠ્ઠીને ઓકે રિલેક્સ કરશું હવે બોડીને બીજું છે નેક્સ્ટ આ રીતે બેસવાનું છે અને પગ આ રીતે વન ટુ વન ટુ વન ટુ વન ટુ ચેન્જ વન ટુ વન ટુ વન ટુ ઓકે હવે હલાસન કરવાનું છે હલાસન ના રોલ કરશું આપણે કઈ રીતના જુઓ તમે વન ટુ વન ટુ વન ટુ વન ટુ પવન મુક્તાસન કરવાનું છે બે પગને જોડેલા અને પછી અપ થવાનું છે આ રીતના બે પગના પંજાઓની ઉપર અપ થવાનું છે ઓકે ડાઉન અપ અને બે હાથને આ રીતના રાખવાના છે ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ આજે આપણે દરેકે અમુક એક્સરસાઇઝ કરી રેગ્યુલર જે તમે રૂટિનમાં તમે કરી શકો એવી એક્સરસાઇઝ પછી પ્રાણાયામ કર્યા અને ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટેના અમુક આસન કર્યા જે ધનુરાસન છે હલાસન છે અર્ધમત્સ્યેન્દ્રાસન છે પવન મુક્તાસન કર્યું આપણે તો આ દરેક આસન આપણી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે પછી કપાલભાતી ક્રિયા કરી ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યું છે ઓમકાર પ્રાણાયામ કર્યું છે અને અનુલોમ વિલોમ નાડીશોધન પ્રાણાયામ કર્યું આ દરેક પ્રાણાયામ અને આ દરેક આસન છે એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરે છે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને ઘણા બધા એવા આસન જે છે એ આપણી મોટાપો જે વધારે પડતું ફેટ હોય છે એને પણ ઓગાળે આપણી જે ચરબી છે ને ઓગાળે છે તો આ દરેક તમે રૂટિનમાં તમે આ દરેક આસન કરી શકો છો એક્સરસાઇઝ કરી શકો છો જે ખૂબ જ ઇઝી છે
અને નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક લોકો આ આસન અને પ્રાણાયામ કરી શકે છે, જેનાથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ. અને મેં પહેલાં કીધું એમ કે જો આઉટ ઓફ કન્ટ્રીના લોકો, વિદેશના લોકો યોગને અપનાવતા હોય તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે, તો યોગ છે એ આપણા ભારતની સંસ્કૃતિ છે, બરાબર? તો આપણી સંસ્કૃતિને આપણે જરૂર ને જરૂર અપનાવવી જોઈએ. અને આ બધા જ પ્રાણાયામ, આ સૂર્ય નમસ્કાર અને યોગની એક્સરસાઇઝ અને આ જે આસનો છે એ બધા જ આસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર રેગ્યુલર ડેઝમાં કરવા જોઈએ. તો હું આજે આપણે એટલું જ કર્યું છે, એટલું કર્યું. હવે કાલે આપણે ફરી એક વખત જોડાવાના છીએ અને ફરી નવી, કાલે મારો એવો વિચાર છે કે દરેક લોકોને બોલિવૂડની સોંગ ઉપર આપણે એક્સરસાઇઝ કરશું, બોલિવૂડ સોંગ ઉપર, તો ઘણા ખરાને મજા આવે. અને એની બહાને કે આપણી અંદર અમુક, આજે આપણે શનિવાર હતો એટલે હનુમાન ચાલીસા ઉપર કર્યું, શંકર ભગવાનના જે સોંગ ઉપર પણ આપણે કર્યું. તો કાલે આપણે બોલિવૂડ સોંગ ઉપર એક્સરસાઇઝ કરવાની છે દરેક. ઓકે, તો હું તમારો બધાનો આભાર માનું છું કે તમે લોકો મારી સાથે લાઈવમાં જોડાણા. અને ગુજરાતી જે પેજ છે એમનો પણ ખૂબ જ આભાર માનું છું, જેના માધ્યમથી આપણે સૌ આજે સાથે જોડાયા છીએ. એમના એડમિનનો પણ હું આભાર માનું છું કે જેના માધ્યમ દ્વારા આપણે સૌ જોડાણા. અને હું એક નાનકડી દેશની સેવા, એક નાની દેશની સેવા કરી શકી કે દરેક લોકોને ઇમ્યુનિટી સિસ્ટમ કઈ રીતના વધારી શકાય એને હું તમને લોકોને હું જણાવી શકી. થેન્ક યુ સો મચ, દરેકનો આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે ફરી આ વખત આપણે મળીશું. ધન્યવાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ.